સેક્શન વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં ડ્રેનેજની નળીકા બેસી જતા પાલિકા દ્વારા ત્યાં પંપ લગાવી વરસાદી કાસમાં ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવ્યું હતું, જેથી પાલિકાના આ હંગામી ઉકેલને લઈને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો। સાથે જ ત્યાંના કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી। વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં ડ્રેનેજની નળીકા બેસી જતા પાલિકા દ્વારા ત્યાં પંપ લગાવી વરસાદી કાસમાં ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેથી પાલિકાના આ હંગામી ઉકેલને લઈને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો। સાથે જ બાળુ સુર્વે દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે। શહેરના વોર્ડ નંબર 13 ના વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટી 1, વિજયનગર સોસાયટી 2 અને શ્રી સોસાયટી જેવા આસપાસના વિસ્તારમાં ડ્રેનેજની નળીકા બેસી જવાથી આસપાસના સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। આ ડ્રેનેજની સમસ્યા હંગામી ઉકેલ અર્થે પંપ લગાવીને વરસાદી કાસમાં ડ્રેનેજનું પાણી ઠાલવવામાં આવતું હતું, પરંતુ આ હંગામી ઉકેલને જ પાલિકા તંત્રએ કાયમી ઉકેલ કરી દીધું હોય તેમ જોવા મળી રહ્યું છે। આ સમસ્યાના કારણે સ્થાનિક નાગરિકોને મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે। આના કારણે મચ્છરો સહિતના ઉપદ્રવ વધી રહ્યો છે, તેમજ રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। સાથે જ દુર્ગંધથી નાગરિકો ત્રસ્ત થઈ રહ્યા છે, જેથી આ મુદ્દે આ વિસ્તારના નાગરિકો આજરોજ એકત્રિત થયા હતા અને તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો। ત્યારે ત્યાં ઉપસ્થિત કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે દ્વારા ત્વરિત નિરાકરણની માંગ કરી છે, તેમજ તેઓ દ્વારા કલેક્ટર તેમજ મેયરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ ડ્રેનેજની સમસ્યાના નિરાકરણની માંગ કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું, તેમજ વિરોધ કર્યો હતો। વોર્ડ નંબર 13 માં વિજય સોસાયટી 1, વિજય સોસાયટી 2, જવાહર સોસાયટી, શ્રી સોસાયટી, 18 ક્વાર્ટર, ગંગોત્રી એપાર્ટમેન્ટ, આજુબાજુનો તમામ વિસ્તાર ઓછામાં ઓછા 1800 થી 2000 પરિવાર રહેતા હોય અને એમની ડ્રેનેજ લાઇન છેલ્લા 8-8 મહિનાથી બેસી ગઈ હોય અને એના માટે અમે વારંવાર કોઈ સભામાં એવું ના હોય કે અમે રજૂઆત ના કરી હોય, અમે લેખિત મૌખિક વારંવાર કમિશનરશ્રી મેયરશ્રીને તમામને ને સોસાયટીના નાગરિકોને પ્રમુખો પણ રજૂઆત કરતા આવ્યા છે। ડ્રેનેજ લાઇન બેસી ગયા પછી ખરેખર ઇમરજન્સીમાં કામ કરવાનું હોય, પણ આ કોર્પોરેશન તમે જોઈ શકો કે ડ્રેનેજનું તમામ પાણી છેલ્લા 8-8 મહિનાથી વરસાદી કાસમાં નાખવામાં આવે છે, પંપ મૂકી દીધો છે અને વરસાદી કાસમાં નાખવાથી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, આખા વિસ્તારમાં એટલા બધા મચ્છરો થઈ ગયા છે ને જે વરસાદી કાસ પણ જે ખરેખર કામગીરી કરતી હતી એ પણ બંધ થઈ ગઈ છે, કેમ કે ડ્રેનેજનું તમામ પાણી તમે 8-8 મહિનાથી વરસાદી કાસમાં નાખવામાં આવે તે સ્લજ જમા ભેગો થઈ જાય ને એના લીધે આખી વરસાદી કાસ પણ આવે, જો રોજ જે ડ્રેનેજનું પાણી આ વરસાદી કાસમાં નાખવાના લીધે આગળ પણ પાણી જતું નથી, આખી વરસાદી કાસ ડ્રેનેજથી ફૂલ ભરેલી હોય છે। જ્યારે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના કામો ડ્રેનેજ નવી નાખવામાં વરસાદીનું કામ કરવા કરતા હોય, ટૂંક સમયની અંદર તમે જોયું થોડા દિવસ અગાઉ એક રોડ કે જે લોકો નહીં રહેતા હોય તે કરોડો રૂપિયાનો રોડ બનાવી દીધો અને જ્યારે અમારા તે આવા 1800-2000 પરિવાર રહેતા હોય ને એમને એટલી બધી મુશ્કેલી પડતી હોય ને એની કિંમત બી માન કે 30-40 લાખ રૂપિયાનો ખર્ચો હોય અને આ સત્તાધારી પક્ષ આટલું કામ અમારા વિસ્તારમાં ના કરે એટલે અમારા વિસ્તારના લોકોને તમે જાણી જોઈને હેરાન પરેશાન કરવા છે, એટલે અમારી એવી માગણી છે કે વહેલી તકે કામ મંજૂર થયું છે, કોન્ટ્રાક્ટરને ઇજારો આપવામાં આવશે, વહેલી તકે કરવામાં આવશે, વર્ક ઓર્ડર આપીશું, પણ 8-8 મહિના થઈ ગયા ત્યાં સુધી ખરેખર ડ્રેનેજનું કામ ઇમરજન્સીમાં કરવાનું હોય, 67C માં કરવાનું હોય અને આ ખરેખર રોગચાળો જે પ્રમાણે ફાટી નીકળ્યો છે એના લીધે આવા કામો વહેલી તકે કરવાના હોય એના લીધે અમે વારંવાર પત્ર બી લખ્યા છે ને ફરીથી અમે તમારા માધ્યમથી સત્તાધારી પક્ષને રજૂઆત કરીએ છીએ કે વહેલી તકે અમારા વિસ્તારનું ડ્રેનેજનું કામ આખી લાઈન નવી નાખવી હોય તો પણ વહેલી તકે કરીને જે કંઈ વરસાદી કાસમાં ગટરનું પાણી જાય છે એ બી બંધ કરીને વિસ્તારના લોકોને નાગરિકોને શાંતિ મળે ને સારી રીતે કામગીરી થાય એવી અમે આજે કમિશનરશ્રીને બી પત્ર લખવાના છે અને મેયરશ્રીને ફરી પત્ર લખીને રજૂઆત કરીશું।